પારડી હાઈવેથી દારૂ ભરી પસાર થતો ટેમ્પો પારડી પોલીસે ઝડપી પાડ્યો। ટેમ્પો સવાર ત્રણ ઈસમની ધરપડ કરી પોલીસે દારૂ તેમજ ટેમ્પો મળી 3,47,000 નો મુદ્દામાલ કબજે લીધો। પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ મયુર પટેલ, તેમના સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, કૃપાલસિંહ, જીતેન્દ્રભાઈ તેમજ વુમન પોલીસ કોન્સ્ટેબલ તૃપ્તિબેન સાથે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા। તે દરમિયાન વાપી તરફથી એક ટાટા ટેમ્પો નંબર DN09V9451નો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જઈ રહ્યો હોવાની બાતમી મળતા તેઓએ પારડી 4 રસ્તા નજીક હાઈવેના ઉતરતા બ્રિજ આગળ વોચ ગોઠવી હતી અને બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો અને તલાશી લેતા ટેમ્પાના પાછળના ભાગે વિદેશી દારૂની બોટલ નંગ 206 જેની કિંમત રૂપિયા 41,050નો જથ્થો મળી આવતા ટેમ્પો ચાલક સુહરાબ શાહ મોહમ્મદ શાહ રહેવાસી ન્યૂ મુંબઈ વાસી ગણપતિ મંદિર સામે અને ટેમ્પાના પાછળ બેસેલા ઉપેન્દ્રસિંહ રામ પ્રવેશસિંહ રાજપૂત રહેવાસી સુરત કડોદરા રાહી સોસાયટી પલસાણા અને પંકજ બાબુભાઈ રાજપૂત રહેવાસી સુરત પર્વત પાટિયા કબૂતર સર્કલ જલારામ સોસાયટીની ધરપડ કરી છે। પારડી પોલીસે ટેમ્પામાંથી મળી આવેલા રૂપિયા 41,050નો વિદેશી દારૂનો જથ્થો અને 3,00,000નો ટેમ્પો મળી મોબાઈલ ફોન તેમજ કુલ્લે રૂપિયા 3,47,050નો મુદ્દામાલ કબજે લીધો છે। આ ઝડપાયેલા આરોપીને પાલડી પોલીસે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો દમણથી એક રિક્ષામાં મંજુબેન રહેવાસી પૂના પાટિયા પૂના સુરતનો ભરી લાવી ટેમ્પામાં મુકાયો હોવાનું અને તેણે કડોદરા 4 રસ્તા નજીક એક હોટલ ખાતે મંગાવ્યો હોવાનું જણાવતા પારડી પોલીસે આ મહિલા મંજુબેનને વોન્ટેડ જાહેર કર્યા છે।